પાલનપુરના પ્રાચીન શ્રી પાતાળેશ્વર મહાદેવના શિવલિંગને શ્રાવણ માસના અંતિમ સોમવારે ચરણી નોટથી શણગારવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય દર સોમવારે શ્રી પાતાળેશ્વર મહાદેવના શિવલિંગને શણગારવામાં આવે છે, ત્યારે અંતિમ સોમવારે શિવલિંગને ચરણી નોટથી શણગારવામાં આવ્યું હતું। આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે। શ્રાવણ માસ ચાલે છે, આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે। સવારથી પબ્લિક ખૂબ આવે છે, મને ભક્તો આપણે ખૂબ લાઈન છે હાલ, વધતા સવારે અભિષેક ને પૂજા ને બધું અર્ચના થઈ બપોરે શણગારનો કાર્યક્રમ ચાલુ થયો। ચલણી નોટોનો શણગાર આજે થયો છે, 6,51,000 ચલણી નોટો ઓરિજિનલનો શણગાર છે અને લોકો એકદમ દર્શન કરવા માટે ઉમટ્યા છે। વધતા આરતીમાં પણ ખૂબ પબ્લિક હતી, વધતા આપણે આજે જે આ શણગાર છે બરાબર એ ચલણી નોટોનો જોવા માટે લોકો આવી રહ્યા છે અને પ્રસાદ વિતરણ પણ આજે અનેક ભાઈઓ તરફથી અલગ અલગ પ્રસાદ વિતરણ હતું। 30 દિવસ અલગ અલગ શણગાર થાય છે અને મહાદેવ સૌનું કલ્યાણ કરે। શ્રી પાતાળેશ્વર મહાદેવના શિવલિંગને ડ્રાયફ્રૂટ ફૂલો સહિત વિવિધ ચીજવસ્તુઓથી શણગારવામાં આવે છે, ત્યારે છેલ્લા સોમવારે શિવલિંગને 1 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હતું। ભક્તો દ્વારા કુલ 6,51,000 રૂપિયાની ચલણી નોટોથી મહાદેવને શણગારવામાં આવ્યા હતા। દેવાદિદેવ મહાદેવનો શ્રાવણ મહિનો પવિત્ર માસ, ભક્તોનું ઘોડાપુર, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, અતિ ઉત્તમ। જેના ભાગ્યશાળી હોય એને આ લાભ મળે। આજે સેવકોની ભાવનાથી સેવકોએ મહાદેવજીનો શણગાર નકલી નોટો નહીં પણ અસલી નોટોથી કર્યો, 6,51,000 શણગાર કર્યો। આજે ભક્તોએ ભક્તિભાવથી એનો આનંદ લીધો। દેવાદેવ મહાદેવ સૌનું કલ્યાણ કરે એ શુભેચ્છાઓ સાથે હર મહાદેવ હર। શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં વિવિધ શણગાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભક્તજનો પણ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે।